પ્રણાલી જેનો આજે આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો રાષ્ટ્રવાદ એટલે શું એ આપણે સમજવું જોઈએ. એટલે રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર એટલે કે દેશ પ્રત્યે પ્રેમ અને એકતાની ભાવના. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857 ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામે. જો 1857 જે વિપ્લવ થયો એ પહેલા ભારતના આંખોમાં મારો દેશ છે, મને મારા દેશનું ગૌરવ હોવું જોઈએ એ ભાવના. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે. જેમ આપણે ભારત છે ગુલામીમાં, તો એવી જ રીતે યુરોપ છે, યુરોપ પરના ઘણા બધા દેશ છે કે જેની અંદર પણ બીજા દેશનું શાસન હતું, તો એ બીજા દેશની અંદર જે સૌપ્રથમ રાષ્ટ્રવાદની ભાવના જાગી. ભારતમાં બ્રિટિશ શાસન હતું, બ્રિટિશ એટલે કે અંગ્રેજો, ઇંગ્લેન્ડ આપણે કહે ને, ઇંગ્લેન્ડ ની અંદર જે બ્રિટિશ લોકો રહે છે, અંગ્રેજો રહે છે, એનું શાસન હતું ભારતમાં. બ્રિટિશરોના સંપર્કના પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફાર થયો. એ લોકો બહુ જાગૃત હતા, બહુ શિક્ષિત હતા, એટલે ભલે એના પ્રમાણે શાસન કર્યું, પણ આપણા જે સંપર્કમાં આવ્યા એને કારણે ઘણા બધા પરિવર્તનો થયા. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઉભા થયા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ્ય જોઈએ આ વિચાર દેશના શિક્ષિત અને બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો હોય છે. એની પહેલા પણ ભારતમાં ફિરંગીઓ છે, ફ્રેન્ચો છે, ડચ લોકો છે, પોર્ટુગીઝો છે, ઘણી બધી પ્રજા છે, એટલે ઘણા બધા લોકો છે જેમને ભારતમાં શાસન કર્યું. પણ જે બ્રિટિશ લોકો છે એ અંગ્રેજો, તો એના શાસન દરમિયાન ભારતમાં જે શિક્ષિત અને બુદ્ધિશાળી લોકો હતા એને એવું વિચાર્યું કે આ તો આપણો દેશ છે, આપણા દેશ માટે આપણે લડવું જોઈએ અને આપણે આપણું સ્વરાજ્ય હોવું જોઈએ એવા વિચારો એનામાં આવે છે. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ અને રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે કે પહેલા તો લોકોની અંદર એવા વિચારો હતા જ નહીં, જાગૃતિ નહોતી, પણ એવા ક્યાં ક્યાં પરિબળો ઉદભવે છે, એવા ક્યાં કારણો છે જેને કારણે લોકોની અંદર રાષ્ટ્રવાદની ભાવના જાગે છે અને તેઓ સ્વતંત્રતા મેળવવા માટે લડાઈ કરવા તૈયાર થઈ રહે છે. તો સૌથી પહેલા આવે છે રાજકીય. અંગ્રેજોના શાસન દરમિયાન એવા ક્યાં ક્યાં રાજકીય પરિબળો છે કે જેને કારણે લોકોમાં રાષ્ટ્રવાદ ઉદભવે છે? અંગ્રેજોના શાસન પહેલા આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. રાજકીય એકતા એટલે અલગ અલગ નાના નાના રાજ્યો હોય, બધે અલગ અલગ રાજાઓ શાસન કરતા હોય, એકબીજાનો રાજ્ય પડાવી લેવા માટે લડાઈ કરતા હોય, પણ એનામાં રાજકીય એકતા હતી નહીં. ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલો હતો. અંગ્રેજોએ ભારતના ઘણા રાજ્યોને હરાવીને મોટા ભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો. અંગ્રેજોના તાબા હેઠળ 100 નું વહીવટીતંત્ર અમલમાં આવ્યું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો. આ અને અભાવિક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઉભો થયો. ધીરે ધીરે એ વિરોધ પ્રબળ બનતો ગયો. તો અંગ્રેજોએ ભારતમાં શું કર્યું? તો કે જે નાના નાના જે રજવાડાઓ હતા એને બધાને પોતાના અંકુશમાં લઈ લીધા કે અમે કહીએ એમ તમે કહો. એટલે એ બધા જે રાજાઓ હતા એ થોડા ગુસ્સે થયા અને એને પોતાનું જે વહીવટીતંત્ર અંગ્રેજોને આપી દેવું પડે એ ચલાવી લે ને આ સમયની અંદર વિરોધ ઉભો થાય છે અને સ્વતંત્રતાના બીજ રોપાય છે. ત્યાર પછીનો બીજો મુદ્દો આવે છે આર્થિક. અંગ્રેજોની આર્થિક નીતિને ભારતને પાયમાલ કર્યું. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા હતા. જો અંગ્રેજોની નીતિ કેવી હતી તો કે ભાગલા પાડો અને રાજ કરો. આપણા દેશની અંદર એ સમયની
અંગ્રેજો છે એ આપણો